બસ કર આપ જો રહ્યા છો કેટીવીડિયસ ગુજરાતી હું છું આપણી સાથે દિષ્ઠા આપ જો રહ્યા છો મુદ્દો તમારો અને આજનો મુદ્દો છે દારૂની રેલમ છેલ ગાંધીનું ગુજરાત કહેવાય છે પરંતુ ગાંધીના ગુજરાતમાં ઠેર ઠેર લઠ્ઠાકાંડ પણ જોવા મળી રહ્યા છે અને તેમાં પણ જે સતત 3 દિવસથી વાતો આવી રહી છે સામે તેની પર જો નજર કરીએ તો લઠ્ઠાકાંડ જે બાબતો સામે આવી છે અને તેમાં પણ 43 જેટલા લોકોના મોત થઈ ચૂક્યા છે એમાં ખાસ કરીને જે કેમિકલવાળું દારૂ હતું અને જે ઝેરી હતું અને તેના કારણે કેટલાય લોકોના મોત થયા છે અને આ વિડીયો પણ સામે આવ્યો છે દર્શક મિત્રો તેની પણ નજર કરીએ આ જસ્તરનો વિડીયો હતો જે વાયરલ ખૂબ જ થઈ રહ્યો છે સોશિયલ મીડિયા પર ખાસ કરીને આ વિડીયોની અંદર સ્પષ્ટપણે જણાઈ આવ્યું છે કે જે યુવાનો છે તે એકબીજા પર દારૂ ઢોળી રહ્યા છે અને દારૂની મહેફિલ મળી રહ્યા છે આ જસદણનો વિડીયો ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે ને તેના કારણે ચર્ચાનું કેન્દ્ર પણ બન્યું છે આપ જોઈ શકો છો કે દારૂ પીને એકબીજા પર યુવાનો ઢોળી રહ્યા છે હવે આ બાબત જ્યારે સામે આવી છે ત્યારે જસદણની અંદર તો પોલીસ ખૂબ જ એક્શન મોડમાં આવી ચૂકી છે સવાલ ત્યારે થાય છે કે શું દારૂ વેચાઈ રહ્યો છે તે અંગેની વિગતો પોલીસને જાણ હશે ખરા અને જો જાણ હશે તો તેમણે શા માટે કોઈ પણ પ્રકારની કાર્યવાહી નથી કરી તમારા વિસ્તારમાં પણ દર્શક મિત્રો દારૂ વેચાઈ રહ્યો છે તમને પણ સમસ્યાઓને ગણી થતી હશે કારણ કે યુવાનો જ્યારે બેફામ રીતે રસ્તા ઉપર બહાર ફરતા હોય છે ત્યારે તેમને પણ અનેક ગણી મુશ્કેલીઓ થતી હોય છે ત્યારે જો તમને મુશ્કેલીઓ જણાતી હોય તો ખાસ કરીને આ મુદ્દો પણ સામે લાવવા પાછળનું કારણ પણ એ જ છે તમારી વાત તંત્ર સુધી પહોંચાડાય અને તમારા પ્રશ્નો છે તે નિરાકરણ લાવાય અને તેના માટે જ અને તમારો અવાજ ઉજાગર થાય તે માટે આ મુદ્દો તમારો લાવવામાં આવ્યો છે અને આજનો મુદ્દો છે ખાસ કરીને દારૂની રેલમ છેલ દારૂ અંગે જો વાત કરવામાં આવે તો છેલ્લા કેટલાય દિવસથી માદક દ્રવ્યોને લઈને અનેક ઘણી ચર્ચાઓ થઈ રહી છે વડોદરાની અંદર પણ દારૂની પાર્ટીનો વિડીયો વાયરલ થયો છે ક્યાંક બર્થડે પાર્ટીની અંદર દારૂ પાર્ટી થઈ રહી છે ક્યાંક યુવાનો નશામાં ધૂત થયેલા જોવા મળી રહ્યા છે ક્યાંક મજા મળી રહ્યા છે દારૂની પાર્ટી કરી રહ્યા છે મહેફિલ મારતા જોવા મળી રહ્યા છે અને તેના કારણે યુવાનોને લઈને તો સવાલો તો ઊભા થઈ રહ્યા છે સાથે સાથે તંત્રની સામે પણ સવાલો ઊભા થઈ રહ્યા છે તો દર્શક મિત્રો આપને અનેક ઘણી મુશ્કેલીઓ જો સતાવતી હોય દારૂના કારણે કારણ કે વેચાણ થતું હોય છે તેના કારણે તમારા વિસ્તારના જે યુવાનો છે તેમનું ભવિષ્ય ન બગડે તેને લઈને તમને પણ ચિંતા સતાવતી હશે તમારા જ પ્રશ્નો તમારી સમક્ષ રજૂ કરવામાં આવે છે સાથે સાથે એ જ પ્રશ્નો તંત્રની સામે પણ લઈ જવામાં આવી રહ્યા છે ત્યારે તમારા જે પ્રશ્નો છે તમને જે વિટંબડાઓ છે તેને લઈને જે ટીવી સ્ક્રીન પર જે નંબર આપ્યો છે ત્યાં તમે ફોન કરી શકો છો તમારા વિસ્તારની માહિતી પણ આપી શકો છો આ એવો મુદ્દો છે જે તમને સતાવી રહ્યો છે આજનો મુદ્દો નથી પરંતુ વર્ષોથી ચાલતો મુદ્દો છે અને તમારા માટે જ આ ઉઠાવવામાં આવી રહ્યો છે ખાસ કરીને અહીંયા તો જસદણમાં જે પ્રકારે વિડીયોમાં જોઈ શકાય છે કે એકબીજા પર દારૂ ઢોળી રહ્યા છે આ માદક દ્રવ્યોના નશામાં ધૂત યુવાનો જોવા મળી રહ્યા છે જેનો વિડીયો ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે પોલીસ વડા ખૂબ જ એક્શનમાં આવી ગયા છે તેમણે જે દારૂ પીતા લોકો છે તેમના સામે એક્શન લેવા માટે આદેશ પણ આપ્યા છે આ માત્ર 4 વ્યક્તિ છે પરંતુ જસદણની અંદર કેટલાય યુવાનો હશે જે બેફામ રીતે ફરતા હશે ને દારૂ પણ પીતા હશે ગાંધીનું ગુજરાત કહેવાય છે પરંતુ કાયદાના જે લીરા ઉડતા જોવા મળી રહ્યા છે તેના કારણે અનેક મુદ્દા ઉછળતા સામે આવી રહ્યા છે શા માટે યુવાનો આ પ્રકારે દારૂના નશામાં જઈ રહ્યા છે એવું તો શું પ્રબળ કારણ છે કે તેમને દારૂના સહારે જીવવું પડે છે આમ તો દારૂ જાણે છે કે તેમના શરીર માટે યોગ્ય નથી ત્યારે શા માટે તેઓ પીતા હોય છે તે સવાલ પણ અનેક લોકોના મનમાં તો થઈ રહ્યો છે બીજી તરફ જો વાત કરવામાં આવે તો જે પ્રકારે દારૂ પી રહ્યા છે તે તો બાબત સામે આવી રહી છે પરંતુ પોલીસ વડાને જ્યારે આ બાબતની જાણ થાય છે ત્યારે પોલીસ વડા જે સ્થાનિક પોલીસ છે તેમને જાણકારી આપે છે કે તમે તપાસ કરો ત્યારબાદ
પોલીસ તપાસ કરે છે, ત્યારબાદ એમાંથી એક આરોપીની અટકાયત પણ કરવામાં આવે છે. શું માત્ર અટકાયત કરવાથી મામલો શાંત થઈ જશે? આ અહીંયા સવાલ ઊભો થઈ રહ્યો છે. કારણ કે તમે જે ટીવી સ્ક્રીન પર જોઈ રહ્યા છો દ્રશ્યો, તેમાં તમે સ્પષ્ટપણે જોઈ રહ્યા છો મોબાઈલની એક સ્ક્રીન છે જ્યાં સ્પષ્ટપણે જોવા મળે છે કે દારૂ પીનારા લોકો જોવા મળે છે, અને તેમાં સ્પષ્ટપણે જોવા મળે છે કે યુવાનો છે ચાર એકબીજા પર દારૂ ઢોળી રહ્યા છે. આ તો માત્ર વડોદરાનો કિસ્સો છે. આવી રીતે તો અમુક જગ્યાએ રસ્તાઓ પર પણ બેફામ રીતે યુવાનો દારૂ પાર્ટી કરતા જોવા મળ્યા છે. દારૂનું વેચાણ પણ યથાવત જોવા મળ્યું છે. વડોદરાના ગોરવા વિસ્તારમાં દેશી દારૂનું વેચાણ કરતી મહિલા બુટલેગરોની ત્યાં મોડી રાત્રે જનતા રેડ પણ છે, તેનો પણ વિડીયો વાયરલ થઈ રહ્યો છે. જો કે આ વિડીયો અંગે કોઈ પુષ્ટિ નથી કરવામાં આવતી, પરંતુ જે વિડીયો સામે આવ્યો છે તેને લઈને ચર્ચા તો થશે જ, કારણ કે આ યુવાનોના ભવિષ્યને લઈને ચર્ચા થતી જોવા મળે છે. અને જે દારૂ પાર્ટી થતી જોવા મળે છે, ક્યાંક બર્થડે પાર્ટીની અંદર જોવા મળે છે, ક્યાંક રસ્તા ઉપર થતી જોવા મળે છે. અને લઠ્ઠાકાંડ બાબતે સૌ કોઈ જાણે છે કે જે ગામ હતું તેની આસપાસના જે ગામ હતા, આઠેક જેટલા ગામો હતા, તેની અંદર દારૂની પાર્ટી કરતા જોવા મળતા હતા, અને તેના કારણે 40થી વધુ લોકોના મોત થયેલા છે. એની અંદર પીણું એટલું ઝેરું લાખેલું હતું કે તેના કારણે પરિસ્થિતિ વણસેલી જોવા મળી હતી. અને એ બાબતથી સૌ કોઈ માહિતગાર તો છે જ, પરંતુ હજી સુધી તેનો કોઈ ઉપાય શોધાયો નથી. ક્યારે ઉપાય શોધાશે તેના અંગે તો વિટંબણાઓ અનેક ગણી મનમાં સતાવતી જોવા મળશે. દર્શક મિત્રો, હજી પણ આપને જણાવી રહ્યું છું કે આ જસદણનો વિડીયો છે જે વાયરલ થયો છે, દારૂ પાર્ટીનો આ વિડીયો છે, અને જાહેરમાં રસ્તા પર આ દારૂ પાર્ટી થતી જોવા મળી રહી છે. દારૂ પીને એકબીજા પર જે ઢોળાઈ રહ્યા છે, દારૂના જે નશામાં તેની અંદર પણ જોવા મળી રહ્યા છે. તો યુવાનો દારૂના નશામાં ચકનાચૂર થતા જોવા મળી રહ્યા છે આ વિડીયોની અંદર સ્પષ્ટપણે. જ્યારે જસદણ પોલીસે આ અંગેની માહિતી થાય છે ત્યારે એક વ્યક્તિની તો ધરપકડ કરી છે, એની પાસે તપાસ પણ કરવામાં આવી રહી છે. આ અગાઉ પણ દારૂ પાર્ટી કરવામાં આવી હતી કે નહીં તેના અંગે તો તપાસ તો ધમધમાટ જોવા મળ્યો છે. પરંતુ ક્યારે પોલીસ જાગશે અને ક્યારે પગલાં લેશે તે અંગે લોકોના મનમાં સવાલ હતો. રોજિત ગામમાં જે મામલો સામે આવ્યો હતો કે રજૂઆત કરવામાં આવી હતી, અને ત્યાં રજૂઆતો કર્યા બાદ પણ કોઈ હલ નહોતો આવ્યો. આખરે એ ઝેરી દારૂ પીને 40થી વધુ લોકો મોતને ઘાટ ઉતર્યા છે. અમુક લોકો સારવાર હેઠળ છે, તો અમુક લોકો હોસ્પિટલથી બહાર ભાગી ગયા છે, દૂર ભાગી ગયા છે. ક્યાં ગયા છે તેના અંગે તો ચર્ચા થતી જોવા મળે છે. એટલે કે આ વડોદરાના તો અંદર સવાલો થઈ રહ્યા છે, રાજકોટમાં પણ આ પ્રકારે થઈ રહ્યું છે. અને આ પ્રકારે જો ઘટનાઓ વધશે તો યુવાનોનું ભવિષ્ય શું, તે અંગે પણ સવાલ અહીં થઈ રહ્યો છે. એટલા જ માટે કહી રહ્યો છું દર્શક મિત્રો, આપની ટીવી સ્ક્રીન પર એક નંબર છે, જે નંબર આપને જણાવી દઉં. આપના સુધી જે અવાજ સંભળાઈ રહ્યો છે તેના આધારે જ 8735815119 આ નંબર છે. આપની ટીવી સ્ક્રીન પર નીચે એક નંબર લખેલો છે, એ નંબર પર આપ ફોન કરી શકો છો. આપના વિસ્તારમાં જો દારૂ વેચાઈ રહ્યો હોય અથવા તો યુવાનો પી રહ્યા હોય બેફામ રીતે બહાર રસ્તા ઉપર, જાહેર સ્થળો પર, અને તેના કારણે તમને હેરાનગતિ સહન કરવાનો વારો આવતો હોય, તો ખરેખર આપ માહિતી આપી શકો છો. કારણ કે KTV ન્યૂઝ ગુજરાતીનું એક જ એવું મંતવ્ય છે કે જેમાં ખાસ કરીને સમસ્યા તમારી છે અને ખબરો અમારી છે, અને તેના કારણે જ ઉજાગર કરવાના છે તમારા અવાજો. ખાસ કરીને તમારા જે પ્રશ્નો છે તે પ્રશ્નો તંત્ર સુધી પહોંચાડવાનું એક માધ્યમ છે. જ્યારે જ્યારે અગાઉ પણ જે મુદ્દાઓ લેવામાં આવ્યા હતા ત્યારબાદ તંત્રે પગલાં પણ લીધા છે. હવે આ મામલો સામે આવ્યો છે ત્યારબાદ તંત્રના કાને આ મુદ્દો પણ પહોંચાડવાનો રહેશે. ખાસ કરીને તો તમારા વિસ્તારમાં જો દારૂનું વેચાણ થતું હોય, તમારા બાળકો તે વિસ્તારમાં રહેતા હોય ને તેમના ભવિષ્ય લઈને પણ જો ચિંતા સતાવતી હોય, તો ખરેખર માહિતગાર કરો, તમારો અવાજ ઉજાગર કરી શકો છો આ માધ્યમ થકી. અહીં આપ ટીવી સ્ક્રીન પર જોઈ શકો છો
दारू पार्टी नो आ वीडियो वायरल थयो छे। आ જસદણ પોલીસ સ્ટેશન છે કે જ્યાંની પોલીસ દોડતી થઈ ગઈ છે અત્યારે તો, અને તપાસ પણ આપી રહ્યા છે, કારણ કે જે રાજકોટના પોલીસ વડા છે તેમણે ખાસ કરીને તપાસના આદેશ આપ્યા છે, અને તેના આધારે જસદણ પોલીસ દોડતી થઈ ગઈ છે। તેઓ પણ તપાસ કરી રહ્યા છે કે જસદણમાં કયા કયા દારૂના અડ્ડા છે તે અંગે પણ ત્યાં તપાસ તો ધમધમાટ છે। ત્યારે આ જ અંગે ચર્ચા કરવા માટે એક દર્શક મિત્ર જોડે ગયા છે। जी आप क्या विस्तार ना छो अने आपनु नाम शु छे ते सो प्रथम जणाओ। मारु नाम फनी छे, मैं बंदा कछे बोलु छु। तो आपना क्या विस्तार नी अंदर दारू नु वेचाण थतो जो आ मळी रह्यो छे के अथवा तो दारू नी पार्टी करता युवानो आपने जणाई आव्या छे? हेलो जी, आपने अवाज संभळाई रह्यो छे सौ प्रथम? हेलो जी जी दर्शक मित्र, आपना कया विस्तार में दारू नु वेचाण थई रह्यु छे? तो संपर्क कपाई गयो छे दर्शक मित्रो। જસદણ પોલીસ એક્શન મોડમાં અત્યારે આવી ચૂકી છે, કારણ કે જે પ્રકારે આદેશ આપ્યા છે તપાસના, ત્યારબાદ એક આરોપીની અટકાયત પણ કરવામાં આવી છે। પરંતુ ગાંધીનું ગુજરાત હવે કયા રસ્તા પર ચાલી રહ્યું છે? એક સમયે સોની કી ચિડિયા કહેવાતું હતું, પરંતુ એ જ ગુજરાતની અંદર હવે એ જ જગ્યાઓ પર જ્યાં સંસ્કૃતિની વાત થાય છે, જ્યાં ધરોહરની બાબત થાય છે, જ્યાં પોતાના કહેવાય ને કે વારસાને લઈને ચાલતું હોય છે માધ્યમ, અને એ જ જગ્યાઓ પર હવે અલગ જ માહોલ જોવા મળી રહ્યો છે। કારણ કે પશ્ચિમી દેશોથી જે પ્રકારે લોકો આકર્ષિત થતા જોવા મળી રહ્યા છે, અને તેના કારણે યુવાનોનું ભવિષ્ય તો બગડતું જણાઈ આવ્યું છે, અને તેની સાથે અનેક સવાલો પણ વહેતા થઈ ગયા છે। કારણ કે યુવાનો જે પ્રકારે દારૂના નશામાં ચકનાચૂર થયા છે, અને જસદણ પોલીસના કાને પણ આ બાબત જણાઈ આવે છે, તેમણે તો તપાસ કરી રહ્યા છે કારણ કે તેમણે આદેશ આપ્યા છે, પરંતુ ક્યાં સુધી આવા પ્રકારનું ચાલતું રહેશે? કારણ કે ન માત્ર આ એક એવો પહેલો કિસ્સો આવ્યો છે કે જ્યાં દારૂની પાર્ટી થતી હોય, અગાઉ ઘણા કિસ્સાઓ સામે આવ્યા છે, દારૂના અડ્ડાઓ પણ ઠેર ઠેર થયેલા જોવા મળી રહ્યા છે। અમદાવાદની અંદર પણ દારૂના અડ્ડા છે, ત્યાં ઉપરાંત ગુજરાતભરના મોટાભાગના શહેરો છે કે જ્યાં દારૂનું બેફામ વેચાણ થઈ રહ્યું છે, અને તેના કારણે અનેક મુદ્દા ઉછળતા અને કૂદતા સામે આવી રહ્યા છે। અનેક લોકોના મનમાં એ પણ સવાલ છે કે આ દારૂના અડ્ડા તો છે, પરંતુ તેને બંધ કોણ કરશે? પોલીસ તો શું છાવરતી તો નથી ને તેમને? શું પોલીસ જ તેમને બચાવી રહી છે દારૂના અડ્ડાના લોકોને? આ અનેક બાબતો સામે આવી રહી છે, કારણ કે અનેક લોકોના મનમાં આ સવાલો પણ વહેતા થયા છે। તેમના મનમાં જ્યારે પ્રશ્નો ઊભા થયા છે, ત્યારે અહીં પણ સવાલો ઉઠાવવામાં આવી રહ્યા છે, કારણ કે સવાલ તો અહીં બને જ છે। અહીં જ્યારે સવાલ બને છે, ત્યારે મુદ્દો તમારો સામે પણ આવે છે, અને તમારો મુદ્દો હોય ત્યારે તમારી સમક્ષ તો સામે લાવવામાં આવે છે, પરંતુ તંત્રના કાને વાત પહોંચાડવાની પણ રહેશે। જસદણમાં જે પ્રકારે દારૂની પાર્ટીનો વિડીયો વાયરલ થયેલો જોવા મળે છે, આ વિડીયોની અંદર ચાર જે યુવાનો છે તે એકબીજા પર દારૂ ઢોળી રહ્યા છે, એક બાજુ મસ્તી કરતા જોવા મળી રહ્યા છે, દારૂના નશામાં પણ છે। આપ જોઈ શકો છો કે જે આગળનો વ્યક્તિ છે જે દારૂની મહેફિલ માણી રહ્યો છે અને દૂર જાય છે, મસ્તી કરી રહ્યો છે। યુવાનો જે પ્રકારે બેફામ થતા જણાઈ આવ્યા છે આ વિડીયોની અંદર, આ ચાર જે વ્યક્તિઓ છે તેમને લઈને અત્યારે તપાસ તો ધમધમાટ તો કરવામાં આવી રહ્યો છે, પરંતુ આ અંગે શું પોલીસને જાણકારી હતી જ નહીં? કારણ કે જ્યારે જ્યારે દારૂની પાર્ટી તો થતી જોવા મળે છે, ત્યારે યુવાનો ખાસ કરીને મોજ મસ્તી અને મહેફિલ અને ડાન્સ પાર્ટી કરતા જોવા મળતા હોય છે, તો તેમનો અવાજ જે સ્થાનિકોના કાને પહોંચ્યો હશે તેના કારણે સ્થાનિકો હેરાન પરેશાન તો થયા હશે, જે તેમને પણ માહિતી આપી હશે।
એવું કહેવાય છે કે લેખિત રજૂઆતો કરવામાં આવે છે પરંતુ કોઈ પગલાં નથી લેવાયા. આ જસદણની બાબત નથી પરંતુ જે રોજગારની બાબત છે કે જેના સરપંચને વાતચીત કરવામાં આવી હતી. સરપંચે રજૂઆતો કરી પરંતુ ત્યાં તો કોઈ જ પગલાં નથી લેવાયા અને સૌ કોઈ જાણે છે કે પરિસ્થિતિ કેવી સામે આવી રહી છે. ત્યાં હજી પણ મોતનો આંક વધી શકે છે તેવી પણ વિગતો પ્રાપ્ત થઈ છે. અમુક દર્દીઓ સારવાર હેઠળ છે, અમુક દર્દીઓ ભાગી ગયા છે, તો અમુક દર્દીઓ ના મોત પર થયેલા જોવા મળી રહ્યા છે. કારણ કે જે કેમિકલવાળું દારૂ હતું, જે ઝેરી હતું, અને તે પીધા બાદ તેમની તબિયત ખૂબ જ બગડેલી જણાઈ આવી હતી અને મોતના સકંજામાં તેઓ આવી ચૂક્યા છે. પરંતુ દારૂના નશામાં જ્યારે લોકો આવી પહોંચે છે ત્યારે તેમને કશું જ ધ્યાન નથી રહેતું, બેફામ ફરી રહ્યા છે તેવું અહીંયા આ વિડીયો પરથી તો વાયરલ થયેલું જોવા મળી રહ્યું છે. દર્શક મિત્રો, હજી પણ આપને જાણકારી આપીશ કે આપણા વિસ્તારની અંદર ખાસ કરીને જો દારૂના અડ્ડા હોય તો ખરેખર માહિતી આપો, જેના કારણે પોલીસના કાને આ બાબત પહોંચે અને તમને જે હેરાનગતિ થઈ રહી છે તેનો અંત આવે. કારણ કે ક્યાં સુધી આ પ્રકારે ચાલતું રહેશે. આ જ અંગે ચર્ચા કરવા માટે એક દર્શક મિત્ર જોડાઈ ગયા છે. જી, આપનું નામ જણાવો, આપ કયા વિસ્તારના છો? બાવળા તાલુકાની અંદર. ત્યાં શું દારૂના અડ્ડા જોવા મળી રહ્યા છે કે પછી દારૂની પાર્ટી કરતા યુવાનો જોવા મળી રહ્યા છે, શું છે આપને પ્રશ્ન? મારો પ્રશ્ન એ છે કે મેડમ, આ પ્રકારે જે તમારી તદ્દન સાચી વાત છે. પોલીસે તો જાગવું પડે છે પરંતુ લોકોએ જાગૃતતા લાવી એ પણ જરૂરિયાત જણાઈ આવે છે. આપના ત્યાંના યુવાનો શું દારૂની પાર્ટી કરી રહ્યા છે ત્યાં જોવા મળી રહ્યા છે આપને ક્યારે, જેના કારણે આપના વિસ્તારના લોકો હેરાન પરેશાન થઈ રહ્યા હોય? એટલું તો ખાસ નથી, પણ આજુબાજુના ગામડામાં એવા છોકરાઓ ખરા કે ભાઈ જે દારૂની લાતી પડી જાય તો રસ્તા ઉપર પડ્યા હોય ને એવી રીતે હોય વાતાવરણ. તો આપે એક રજૂઆત કરી છે કે આપના વિસ્તારના લોકોએ રજૂઆત કરી છે કોઈ પણ સ્થળે પોલીસ સ્ટેશને જઈને કોઈ દિવસ માહિતી આપી છે ખરા? સરપંચને રજૂઆત કરી છે. રજૂઆત કરી તો કોઈ પગલા લેવા જ નથી ત્યાં? સરપંચે થોડું કડક કાર્યવાહી કરી છે, એમણે કીધું કે સિસ્ટમના ગામની બહાર કરવામાં આવશે. હા, ત્યાં હજી પણ તે જ પરિસ્થિતિ જોવા મળે છે. કડક કાર્યવાહી કર્યા બાદ યુવાનો હજી પણ ત્યાં સમજવા માંગતા નથી કે જે દારૂના નશાના કારણે તેમના સ્વાસ્થ્યને તો ચિંતા સતાવી રહી છે, તેમના પરિવારના લોકોને તેમ છતાંય. આજે મેડમ એવું છે ને કે અમુક લોકોને જાતે ખબર ના પડે ત્યાં સુધી બધું નકામું. તમારું શું માનવું છે જો દારૂ બંધી માટે કયા કયા પ્રયત્નો કરવા જોઈએ? કારણ કે તમારા જ પ્રશ્નો છે, જો તમે જ ઉકેલ લાવો તો તમારા જે વિસ્તારના લોકો છે તેમના માટે પણ તમારે પણ પગલાં લેવાની જરૂરિયાત છે. બરોબર, તો મારું એવું માનવું છે કે લોકોએ જાતે સમજવાની જરૂર છે. ચલો, કાયદો કાયદાનું કામ કરવું જોઈએ, પોલીસ વિભાગે પણ અને જે તે જવાબદાર સંસ્થે કામ કરવું જોઈએ. પણ લોકો હવે નાના બાળકો તો પીતા નથી, ઘર પરિવાર લઈને બેઠા હોય એવા આધીનો પીતા હોય છે, જાતે સમજવાની પણ જરૂર છે. જ્યાં સુધી આપણે જાતે નહીં સમજીએ ત્યાં સુધી આ પરિસ્થિતિ પણ રહેશે. કારણ કે પોલીસ તો કામ કરી રહી છે, તંત્ર પણ કામ કરી રહ્યા છે, પરંતુ યુવાનો જો દારૂ પી રહ્યા હોય તો પછી તેમને સમજાવશે કોણ? તેમને પણ જાતે સમજવાની જરૂર છે. સ્વાસ્થ્યને લઈને અનેક ગણી ચિંતાઓ તેમના પરિવારજનોને સતાવતી હોય છે.
છેલ્લે મરણ પથારીએ હોય છે અને તેમ છતાંય પરિસ્થિતિ એની એ જ જોવા મળે છે. સૌ કોઈ જાણે છે કે દારૂના કારણે મોટે ભાગે તબિયત બગડતી હોય છે, સ્વાસ્થ્યનું જોખમ ત્યાં મંડરાયેલું છે. તેમ છતાંય દારૂ તો પી રહ્યા છે. વરસાદી સિઝન છે અને વરસાદી સિઝનમાં જે પ્રકારે પોતે યુવાનો ખુશ થઈને બેફામ બનતા જોંબળી રહ્યા છે, અનેક જગ્યાએ ફરવા જઈ રહ્યા છે ને ત્યાં જઈને તો દારૂની મહેફિલ પણ કરતા જોંબળે છે. આ વાસ્તવિકતા છે. કોઈ જ પ્રકારની કોઈ અટકળો સેવામાં નથી આવતી, પરંતુ આ વાસ્તવિકતાના આધારે જ કહેવામાં આવી રહ્યું છે. પરંતુ યુવાનો જો જાતે સમજશે, પોતાના પરિવારજનોની વાત સાંભળશે તો સારું રહેશે. અને એક દર્શક મિત્ર જોડાઈ ગયા છે આપણી સાથે જ, તો આપનું સૌપ્રથમ તો નામ જણાવો અને આપ કયા વિસ્તારના છો તે અંગે જણાવો. મારું નામ સુરેશભાઈ મકવાણા મકવાણા દેવી પૂજક છું. તો જે આપણે લખા કાર્ડ કયો ને, ધંધુકા બરવાળા રોજીત ગામમાં તા, જે કઈ લખા કાર્ડમાં જે કઈ મૃત્યુ પામેલ લોકો છે એમાં 70-80% દેવી પૂજક સમાજના છે. તો આપણે સમાજવાદ નથી જોવાનું, આપણે આખા ગુજરાત નું જોવાનું છે. એ તો સાચી જ વાત છે. આપણે કોઈ સમાજ પર નથી જવાનું, ગુજરાત ભરના યુવાનોના માટે જ આ છે. જો યુવાનો આપણું ભવિષ્ય છે અને યુવાનો જ દારૂની મહેફિલ મારતા રહેશે તો ભવિષ્ય ક્યાં જશે? બેન જો સુરતમાં પણ બહુ જગ્યાએ નાની નાની મોહલ્લા હોય, નાની નાની સોસાયટી હોય, ત્યાં પણ બહુ સારું વેચે છે. અને મારું ગામ ભાવનગર છે, ભાવનગર પાસે ભૂંબલી ગામ છે ને, ત્યાં તો એકદમ એટલો દારૂ વેચાય છે કે જે દારૂ વાળાને આજુબાજુના પાડોશી લોકો કે ને તો પણ આવું કે મને કોઈ પોલીસ વાળા કોઈ મારું ઉખેડી લેવાના નથી. એટલે ત્યાંના લોકોને પોલીસ તો પણ ખોફ રહ્યો નથી, ડર કોઈ જ નહીં. હા, દારૂની પોટલી ખુલ્લી આમ વેચે એમ. તો રજૂઆતો ત્યાંના સ્થાનિકોએ હજી સુધી કરી છે કે પછી તેમને ડરના કારણે પોલીસને રજૂઆત જ કરી નથી? કારણ કે અમુક વાર એવું બની શકે છે પોલીસ બે દિવસ આવીને પકડીને લઈ જાય, એક દિવસ આવીને પકડીને લઈ જાય, બીજા દિવસે તો આપણી સામે જે પોટલી વેચતો હોય. એટલે કાયદાના લીરે લીરા અહીંયા ઉડી રહ્યા છે. કડક કાર્યવાહીના નામે શૂન્ય અવકાશ, બરાબર ને? હવે તમે બાબત જાણો છો લઠ્ઠા કાંડ ની અંદર કે 40 થી વધુ લોકોના મોત થયા છે. જો જે દારૂ છે જે સ્વાસ્થ્યને લઈને યોગ્ય નથી, તેમ છતાં યુવાનો પી રહ્યા છે અને દારૂની મોજ મસ્તી પણ કરતા જોવા મળી રહ્યા છે, યુવાનોને સમજાવવા માટે કયા પ્રકારના પ્રયાસો પણ કરવા જોઈએ તે પણ માહિતી આપો. કારણ કે આપના જ પ્રશ્નો છે, આપે પણ જાગૃત થવાની જરૂર છે, તમારા જ પ્રશ્નો છે, તમે જ અવાજ ઉઠાવી શકો છો. જણાવો. આભાર તમારો. કારણ કે જે પ્રકારે મુદ્દો ઉછાળવામાં આવી રહ્યો છે ખાસ કરીને, અને તેમણે રજૂઆતો તો યોગ્ય રીતે કરી છે, કારણ કે તેમના જ ગામની અંદર રજૂઆતો કરવામાં આવે છે, પરંતુ ક્યાંક સ્થાનિકોને ડર પણ લાગી રહ્યો છે, પોલીસ પણ સંડોવાયેલી ત્યાં જોવા મળી રહી છે. એટલે પહેલાં જ મેં જણાવ્યું હતું કે શું આમાં પોલીસ તો સંડોવણીમાં નથી જણાઈ આવી. ખરેખર આ એક શરમજનક બાબત કહી શકાય. પોલીસે પણ સમજાવવાની જરૂર છે. કડક કાર્યવાહી તો પોલીસ કરે છે, પરંતુ પોલીસે કડક કાર્યવાહી કર્યા બાદ ત્યાંના યુવાનોએ સમજવાની જરૂર પણ છે. તે ઉપરાંત પોતે જાગૃત થવાની પણ જરૂર છે. અને તેના માટે જ આ મુદ્દો તમારો લાવવામાં આવેલો ખાસ કરીને, કારણ કે ગુજરાતમાં, ખાસ કરીને ગાંધીનું ગુજરાત કહેવાય છે, પરંતુ ગાંધીના ગુજરાતમાં દારૂ પર પ્રતિબંધ હોવા છતાંય ઠેર ઠેર દારૂની રેલમછેલ થતી જોવા મળે છે. અને તેના કારણે સ્થાનિકો તો પરેશાન થઈ રહ્યા છે, પણ યુવાનોનું ભવિષ્ય પણ બગડતું જઈ રહ્યું છે.
હવે યુવાનોનું ભવિષ્ય જ્યારે બગડે છે, આપણું ભવિષ્ય છે યુવાનો, અને યુવાનોએ જ્યારે જાતે સમજવાની જરૂર છે ત્યારે તેમને કોણ સમજાવશે તે પણ સવાલ અહીં ઊભો થયો છે. અત્યારે મને રજા આપશો, આવી રીતે અલગ અલગ મુદ્દાઓ સાથે આપની સાથે જોડાયેલ રહીશ. આપ જોતા રહો KTV ન્યૂઝ ગુજરાતી. સમસ્યા તમારી, ખબર અમારી. નમસ્કાર.